ચાલાવાડિયાની ઉપસ્થિતિમાં મળેલી એક બેઠકમાં ઉંભેડના ઓવરબ્રિજની માંગણી પૂરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જો કે વર્ષો બાદ ઓવરબ્રિજની કામગીરી શરૂ નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉંભેળ ગામ ખાતે જે બ્રિજ મંજૂર થયો છે એની કામગીરી ચાલુ કરવાની છે. એની પહેલાં સર્વિસ રોડની જે કામગીરી બાકી છે એ કામગીરી માટે આજે અહીંયા જે કોન્ટ્રાક્ટરને કામગીરી કરવાની છે એમને NSI અને IRB અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ તમામ લોકોને અહીંયા બોલાવી આજે સ્થળની જે વિઝિટ કરી છે અને આ કામગીરી ક્યારે ચાલુ કરવાની છે એના માટે, કારણ કે NS ના જવાબદાર અધિકારી આજે હાજર નહોતા એટલે આવતીકાલે 1 વાગે કલેક્ટરમાં તમામ લોકોને બોલાવી અને જે જેની જવાબદારી છે એ જવાબદારી સાથે આ કામગીરી ચાલુ થાય અને ટ્રાફિકની જે સમસ્યા છે એનું નિરાકરણ થાય, ગામજનોની જે સમસ્યા છે એનું નિરાકરણ થાય એના માટે આજે અહીંયા મીટિંગનું આયોજન કર્યું હતું. સર, વર્ષોથી આવી રીતે જ ખોખોની રમત ચાલુ છે, શું કહેશો? આગળ યુનિક કંપની જે હતી એમને 5 બ્રિજ એક સાથે આપવામાં આવ્યા હતા અને એમની કામગીરી નબળી હતી એટલે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની જે કાર્યવાહી પતી એટલે જે આ કંપનીને કામ આપવામાં આવ્યું છે આ ઉંભેળનું એ હમણાં કામગીરી ચાલુ કરશે. એ પણ બ્લેકલિસ્ટ હતી, નામ બદલીને પાછી ફોર્મ ભર્યું છે? ના, એ કંપની નથી, કંપની અલગ છે. અને એવું તમારા ધ્યાન પર ક્યાંય હોય કે આ એક જ કંપની છે તો અમારા ધ્યાન પર મૂકજો, તો અમે એ કંપનીને કામ નહીં આપીએ. એ કંપની જે હતી તેના પેટા કોન્ટ્રાક્ટર જે હતો તે જ પેટા કોન્ટ્રાક્ટર હાલ પણ કામ લીધું છે. ગ્રામજનોનો આક્ષેપ છે. ના ના, એવું મારા ધ્યાન પર નથી આવ્યું અને એવું હશે તો અમે તપાસ કરાવશું અને NS ને ધ્યાન પર મૂકશું. સર, જમીન સંપાદનને લઈને પણ અમુક સર્વિસ રોડમાં જે પ્રોબ્લેમ આવી ગયા છે એ પણ મેં હમણાં મીટિંગની અંદર ખેડૂતોને કીધું છે કે તમારી ખેડૂતોની જે સમસ્યા હોય, જેમને વળતરના પ્રશ્નો હોય એ તમે મારા ધ્યાન પર મૂકો અને અથવા કાલે તમે કલેક્ટરમાં આવો તો કલેક્ટર સાથે મીટિંગ કરી અને જે ખેડૂતોને અન્યાય થયો છે એમને ન્યાય આપવા માટે હું ધારાસભ્ય તરીકે કટિબદ્ધ છું. મારું નામ મનીષ પટેલ, હું ઉંભેળ ગામનો વતની છું અને અમારું ગામ એક બિઝીએસ્ટ હાઈવે ગણી શકીએ, નેશનલ હાઈવે 48 પર આવેલું છે. અમારી છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રિજની માંગણી હતી, જે ઘણી વાર એનું ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ પણ પૂર્ણ થઈ નથી અને હજુ પણ એનો જે કંઈક ક્યાંક તે યોગ્ય નિકાલ આવ્યો નથી. તો આ માટે પણ આજે અમે અમારા જે MLA ખરા તેમની સાથે એક મિટિંગ યોજી, પણ તે છતાં હજુ પણ એનો કોઈક ચોક્કસ નિકાલ આવે એવી કોઈ અમને એ લાગતી નથી. તો આ અંગે અમે ઉપર પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ એક મોટી સમસ્યા છે કે જે ટ્રાફિકનું ભારણ એ દરેક માટે અને અકસ્માત પણ વારંવાર થાય છે. તો આ એક સમસ્યાના નિકાલ માટે અમે સેન્ટરને પણ અને અમારા સ્ટેટ લેવલ સુધી પણ અમે માંગણી કરીએ છીએ, અમે તેમજ આજુબાજુના ગામો, કે આ એક ઓવરબ્રિજ એ જલ્દી બને અને ઓવરબ્રિજ બને ત્યાં સુધી તે પહેલાં જે આજુબાજુ સર્વિસ રોડ અથવા જે રોડના કામકાજો જે ઉંભેળની આજુબાજુ સુધી, એટલે ગણીએ તો વાવથી ઉંભેળ સુધી જે બાકી છે તેને કમ્પ્લીટ કરવામાં આવે, કે જેનાથી જે અત્યારે ટ્રાફિક દેખાઈ રહ્યો છે તે ન રહે. આજરોજ ધારાસભ્ય સાથે જે મિટિંગ યોજાઈ હતી શું કહેવામાં આવે? ધારાસભ્ય સાથે જે મિટિંગ યોજાઈ તેમાં નેશનલ હાઈવે ઓથોરિટીના પણ માણસ અને બીજા કોન્ટ્રાક્ટરના માણસ અને IRBના પણ વ્યક્તિઓ હાજર હતા અને નજીકના પોલીસ અધ્યક્ષો પણ હાજર હતા અને અત્યાર સુધી આવી ઘણી મિટિંગો યોજાઈ છે અને તે છતાં ધારાસભ્યનું કહેવું એવું છે કે કાલે એ કલેક્ટર સાથે આ વિષય પર આ જે લગતા અધિકારીઓ છે કે પોલીસ અધિકારીઓ છે અથવા હાઈવે ઓથોરિટીના વ્યક્તિઓ છે તેની સાથે 1 વાગે એમની મિટિંગ કરશે અને એ પ્રશ્નનું નિરાકરણ થાય એવું એમના તરફથી અમને નિવેદન આવ્યું છે, આશ્વાસન આવ્યું છે. હવે એ સમય જ બતાવશે કે શું થાય. અગાઉ જે કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કર્યા હતા તે જ કોન્ટ્રાક્ટરને ફરી કામ આપવામાં આવ્યું એવું વાત છે? હા, એ એક્ઝેક્ટલી અમે નથી કહી શકતા, પણ કદાચ એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ જ પણ હોઈ શકે, અમારે એની સાથે નિસ્બત નથી. અમારે પહેલાં અમારું જે કાર્ય ખરું કે ઓવરબ્રિજ અને જે સાઇટ પરના જે સર્વિસ રોડ એનું કાર્ય એકદમ વ્યવસ્થિત અને સવેળા પૂરું થાય, કારણ કે આ જે લોકશાહીને પ્રમાણે ગણવા જઈએ તો આ કેટલીઓ અરજીઓ અને કેટલી રજૂઆત થઈ બરાબર અને કેટલા અકસ્માત બ્લેક સ્પોટ તરીકે ઉંભેળને ડિક્લેર થયું છે, તે છતાં હજુ પણ એના વિશે કેમ અમારા લોકપ્રતિનિધિઓ અથવા નેશનલ હાઈવે ઓથોરિટી કેમ
હજુ જાગતી નથી અને આના કારણે ગામવાસીઓ તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થાય છે જેના માટે ગામવાસીઓ જવાબદાર નથી।